नमस्कार विद्यार्थी मित्रों, आपने आगला लेक्चर में योगगण की चर्चा पूरी करी थी। हवे आपणे छेदगण जेने आपणे अंग्रेजी में इंटरसेक्शन सेट तरीके ओळखीए छीए एनी चर्चा आपणे करीए छीए। तो ध्यान थी समझो विद्यार्थी मित्रों, छेदगण कोने कहेवाय ए हूँ तमारे जोड़े चर्चा करू छू। सौ प्रथम आपणे वेन आकृति दोरी ने आपणे समझवा प्रयत्न करीए छीए, बराबर? सांभळजो, बहु अगत्यनो टॉपिक छे। आपणुं आ पहेलुं प्रकरण छे, प्रकरण एक, बराबर? गौण। हवे अहीं आगळ हूँ वेन आकृति दोरू छू। वेन आकृति आपणे दोरीने छेदगणनो टॉपिक समझवा प्रयत्न करीए। छेदगण जेनो संकेत छे ऊंधो यू, ऊंधो यू करवानो छे, बराबर? जुओ त्यारे हवे एनी वेन आकृति कई रीते आवे छे ए समझावुं। वेन आकृति माटे आपणो पहेलो नियम, पहेला सार्वत्रिक गण आपणे दर्शावीशुं अने अंदर आपणे उदाहरण आपीने समझवा प्रयत्न करीए छीए। धारो के ए बराबर मारी पासे 1, 2, 3 अने 4 छे। हूँ क्रम प्रमाणे उदाहरण आपीश, तमे समझजो। अने बी बराबर मारी पासे छे 2, 4, 6 अने 8। हवे हूँ आनी वेन आकृति दोरू छू। सौथी पहला छेदगण एटले सामान्य लेवू, सामान्य लेवू। तो आपणे सौ प्रथम तमे जुओ विद्यार्थी मित्रों, ए अने बी मां सामान्य घटको कया कया छे ए अने बी गणमां। तो तमारी पासे ए अने बी गणनी अंदर सामान्य घटक 2 छे अने अहीं आगळ बीजो घटक 4 छे। એટલે આપણે અહીંયા આગળ વેન આકૃતિ દોરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે કઈ રીતે આપણે વેન આકૃતિ દોરવાની છે તે, બરોબર? સમજજો, હવે આપણી પાસે પહેલો ગણ છે એ, બીજો ગણ છે બી, અને કોમન સભ્ય એટલે સામાન્ય છે બંનેમાં 2 અને 4। હવે ગણ એમાં કયા સભ્યો બાકી રહ્યા? 1 અને 3। અને ગણ બીમાં કયા સભ્યો બાકી રહ્યા? 6 અને 8। હવે મેં તમને અહીં સમજાવ્યું છેદગણ એટલે સામાન્ય લેવું તે, તો બંનેમાં સામાન્ય ઘટકો જે આપણી પાસે છે એ કયા છે? તો કે સાહેબ આ રહ્યો વિભાગ, આ સામાન્ય વિભાગ આટલો છે આપણી પાસે। એટલે તમારી પાસે અહીંયા એ છેદ બી એનો જે જવાબ આવે એ કયો આવે? 2 અને 4। બોલો, સમજણ પડ્યા? આ છેદગણની વેન આકૃતિ, એમાં મેં તમને સૌથી પહેલું ઉદાહરણ આપ્યું। હવે આ જ પ્રમાણે હું તમને બીજું ઉદાહરણ આપું છું, એ બીજું ઉદાહરણ સમજવા પ્રયત્ન કરજો તમે, બરોબર? જોજો અહીં આગળ બીજું ઉદાહરણ। એ બરાબર હું લઉં છું 1, 2 અને 3, પછી બી બરાબર મારી પાસે છે 1, 2, 3, 4 અને 5। ચાલો હવે આપણે બંનેમાં કોમન સભ્ય અને એની વેન આકૃતિ આપણે દોરવી છે। તો અહીંયા રકમ તમે જરા ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, રકમ તમારી રકમમાં જુઓ તો ગણ એના તમામે તમામ સભ્યો ગણ બીમાં છે, એટલે અહીં આગળ આપણી પાસે એ સબસેટ બી કહેવાય। ગણ એના તમામ સભ્યો ગણ બીમાં છે, તો હું પહેલા ગણ એના સભ્યો દર્શાવું, 1, 2 અને 3, આ થઈ ગયો મારો ગણ એ। બોલો ક્લિયર? હવે ગણ બીમાં કયા સભ્યો છે? 1 થી 5, તો આપણે હવે ગણ બી દર્શાવો, જેમાં 1, 2, 3 તો આવી જ જવા જોઈએ આપણી પાસે, બરોબર? આ રહ્યો ગણ બી, તો વધારાના સભ્યો કયા આવ્યા? અહીંયા 4 અને 5। હવે તમારી પાસે બંનેમાં સામાન્ય સભ્યો કયા? તો કે સાહેબ એકડો સામાન્ય, બગડો સામાન્ય અને તગડો સામાન્ય, બરોબર? એટલે તમે જ્યારે એ છેદ બી લેશો તો તમારા જવાબમાં ગણ એ પોતે આવશે। જુઓ 1, 2 અને 3, એટલે આટલો ભાગ તમારામાં કોમન છે એ અને બીમાં, જુઓ
આટલા સભ્યો કોમન આવે આપણામાં. બોલો, ક્લિયર સમજણ પડી અહીંયા આગળ? હવે અહીંયા આગળ એક જોડે જોડે ગુણધર્મની પણ ચર્ચા કરી દઉં, જે તમે યોગગણમાં મેં તમને સમજાવ્યો છે. યાદ કરાવી દઉં, આપણે યોગગણમાં શું સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ એક ગણ બીજા ગણનો ઉપગણ હોય અને જો તમે એનો યોગગણ લો તો જવાબમાં હંમેશા મોટો ગણ આવે. એ સબસેટ બીનો મતલબ એ થયો એ નાનો છે અને બી મોટો છે, અને કાં તો પછી બંને સરખા છે. તો અહીં આગળ આપણે યોગ કરીએ ત્યારે હંમેશા મોટો ગણ આવે. હવે છેદગણમાં એનાથી ઊંધું થશે. જુઓ, એ સબસેટ બી છે એટલે અહીંયા એ નાનો છે અને બી મોટો છે, કાં તો બંને સરખા હોય. તો જવાબ તમે જ્યારે છેદગણ લો છો તો સામાન્ય ઘટક લો છો તો એ જવાબમાં હંમેશા નાનો ગણ આવે. કયો ગણ આવશે વિદ્યાર્થી મિત્રો? નાનો ગણ. બોલો, ખ્યાલ આવી ગયો? હું ક્રમ પ્રમાણે તમને ઉદાહરણ આપતો જઈશ એટલે તમને એ પ્રમાણે પાછી સમજણ પડતી જાય. જો હવે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. ચાલો એ બરાબર આપણે લઈએ એ બી અને સી, અને બી બરાબર મારે લેવું છે અહીંયા ડી ઈ અને એફ. હવે ધ્યાનથી સમજો અહીંયા આગળ. બોલો, એ છેદ બી એક પણ સભ્ય સામાન્ય છે, અહીંયા એ બી સી છે અને આ આપણો ડી ઈ એફ છે. એક પણ સભ્ય સામાન્ય નથી એટલે છેદગણ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી ગણ. તો સાહેબ આની વેન આકૃતિ કેવી આવશે? જરા દોરવા પ્રયત્ન કરીએ. હો જોજો અહીંયા આગળ, બંને ગણમાંથી એક પણ સભ્ય સામાન્ય નથી એટલે બંનેના વર્તુળ તમારે અલગ અલગ દર્શાવવાના છે. આ એ અને આ તમારો બી. ચલો, ગણ એમાં સભ્યો કયા છે? એ બી સી અને બીમાં ડી ઈ અને એ. એકે સભ્ય કોમન નથી એટલે એમનો છેદગણ ખાલી ગણ થયો. તો જરા વ્યાખ્યા યાદ કરી લો, ચોપડીમાં ટીક કરાવું છું કે જ્યારે બે ગણોનો છેદગણ ખાલી ગણ હોય તો એને કહેવાય અલગ ગણો. કયા ગણો કહેવાય? અલગ ગણો. અને એને અંગ્રેજીમાં કહેવાય ડિસજોઇન્ટ સેટ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ડિસજોઇન્ટ સેટ. બોલો, સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો તમને? હવે તમારી ચોપડીના ઉદાહરણ જુઓ એટલે આપણને ખ્યાલ આવે. જો અહીંયા આગળ પહેલા વ્યાખ્યા સમજીએ, બરાબર, કે એ અને બીનો છેદગણ એ બંને ગણ એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે અને એના માટે આ સંકેત છે. બરાબર છે? વ્યાખ્યા સમજાવું છું, આ સૂત્ર સમજાવું છું, હમણાં ઉભા રહો. ચલો ઉદાહરણ નંબર 15. હવે એમાં તમને કીધું છે કે ઉદાહરણ 12માં જે રકમ છે એનો ઉપયોગ કરો અને એના પરથી છેદગણ શોધો. ચલો આ રહ્યું ઉદાહરણ 12. હવે ગણ એમાં 2, 4, 6, 8 અને બીમાં 6, 8, 10, 12. તો બંનેમાં કોમન સભ્યો કયા? તો કે સાહેબ 6 અને 8. બસ, તો એ છેદ બી આપણે અહીંયા જ લખી દઈએ ને. લો, એ છેદ બી જવાબ કયો આવશે? 6 અને 8. વેન આકૃતિની જરૂર નથી, હું માત્ર તમને તમારી સમજણ માટે સમજાવું છું. બરોબર? ચાલો પછી ઉદાહરણ નંબર 13 કરવું હોય તો કરી શકાય, 13મું કરીએ. ચલો ફરીવાર. હવે અહીંયા જુઓ, ગણ એ બરાબર એ આઈ ઓ યુ અને બી બરાબર એ આઈ યુ છે. જો ગણ બીના તમામે તમામ સભ્યો ગણ એમાં છે અહીંયા જો, એટલે બી સબસેટ એ છે. તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે જ્યારે બે ગણોમાંથી એક ગણ બીજા ગણનો ઉપગણ હોય તો એના યોગ ગણમાં મોટો ગણ આવે અને છેદ ગણ તમે લેશો તો નાનો ગણ આવશે. બરોબર છે અહીં સુધી? હવે 14મું ઉદાહરણ જુઓ આ રહ્યું. ચલો ગણ એક્સમાં રામ ગીતા અકબર, ગણ વાયમાં ગીતા ડેવિડ અશોક. તો તમારી પાસે કોમન સભ્યો કયા છે? તો કે સાહેબ ગીતા. બરોબર, એટલે આ તમારો કોમન સભ્ય થઈ ગયું. ચલો જોઈ લઈએ. હવે જો ઉદાહરણ 15 થઈ ગયું, 16મું થઈ ગયું. બરોબર, ચલો 17મું ઉદાહરણ જુઓ, જે મેં તમને આપણે ચર્ચા કરી નોટબુકમાં અને ઉપર પણ ચર્ચા કરી. ગણ એમાં 1 થી 10, બીમાં 2, 3, 5, 7, ગણ બીના તમામ સભ્યો ગણ એમાં છે. રાઈટ, આ રહ્યું જો, એટલે છેદગણ કરો એટલે નાનો ગણ આવી જાય. બરોબર, હવે વ્યાખ્યાની ચર્ચા કરીએ છીએ આપણે. આ રહી જો વ્યાખ્યા તમારી.
હવે હું તમને આપણી નોટબુકમાં વ્યાખ્યા સમજાવું જે આપણે ઉદાહરણની ચર્ચા કરી છે એના પરથી, બરોબર? સાંભળજો. હવે સૌથી પહેલાં મેં તમને કીધું છેદગણ એટલે સામાન્ય લેવું. હવે છેદગણનો અર્થ કરી શકાય અને. છેદગણ એટલે શું બોલવાનું? અને. સાંભળજો, આ એ છેદ બીનો જવાબ આપણો આવ્યો 2 અને 4. ચલો ગુણધર્મની રીતનો ઉપયોગ કરો, આને કહી દો એક્સ, આ તમામ સભ્યોને એક્સ કહી દો. હવે હું પૂછું એનો જવાબ આપો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 2 અને 4 પોતે ગણ એમાં આવેલા છે જુઓ તો કે હા સાહેબ, 2 અને 4 ગણ એમાં છે. એટલે એનો મતલબ શું થયો કે એ છેદ બીમાં જે પણ સભ્યો આવશે એ તમામે તમામ સભ્યો ગણ એમાં આવશે. બોલો 2 અને 4 ગણ બીમાં છે, તો કે હા સાહેબ. તો અને એ છેદ બીમાં જે સભ્યો આવશે એ ગણ બીમાં પણ આવશે. એટલે કહેવાનો મારો મતલબ શું છે અહીંયા આગળ, તમને લોકોને સમજાવવાનો મતલબ મારો અહીંયા આગળ, તો ધ્યાનથી સમજજો કે આપણી પાસે અહીંયા આગળ જે આવે છે એ છેદ બીમાં જે પણ સભ્યો આવશે તમામે તમામ સભ્યો ગણ એમાં પણ આવશે. તમામે તમામ સભ્યો ગણ એમાં પણ આવશે. પછી આ રહ્યો અને, અને આ તમામે તમામ સભ્યો ગણ બીમાં પણ આવશે. એટલે હવે તમને સમજાવ્યું અહીંયા આગળ કે સાહેબ છેદગણનો અર્થ શું કરવાનો છે, અને. બોલો સમજણ પડી ગઈ તમને લોકોને, ખ્યાલ આવી ગયો? એટલે આ એક વસ્તુ સમજવા પ્રયત્ન કરજો કે છેદગણ એટલે સાહેબ શું થાય, તો કે અને થાય. શું થાય? અને, બરોબર? તો આ તમારી વ્યાખ્યા થઈ. જો એ છેદ બી બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. બોલો ક્લિયર? જો આ વ્યાખ્યા ફરી વાર આપી એને, આ એક્ઝેક્ટ વ્યાખ્યા આપી, અને આ છેદગણની વેન આકૃતિ છે, જો આ રહ્યો છે, દર્શાવ્યો છે વચ્ચેનો ભાગ, બરોબર? અને પછી આપણે જે ચર્ચા થઈ એ કે જો 2 ગણો એ અને બી માટે એનો છેદગણ ખાલી ગણ થાય તો એ અને બી ને પરસ્પર અલગ ગણ, ડિસજોઇન્ટ સેટ કહેવાય. આ એની રકમ અને આ એની વેન આકૃતિ જુઓ. એ બરાબર 2 4 6 8, બી બરાબર 1 3 5 7, તો એક પણ સભ્ય કોમન નથી, બરોબર? એટલે આ તમારે દર્શાવવું હોય તો અહીં દર્શાવાય 2 4 6 અને 8, અને અહીંયા દર્શાવી દો 1 3 5 અને 7. એટલે તમારી પાસે અહીંયા એ છેદ બી આવી ગયો ખાલી ગણ. બોલો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો એના ગુણધર્મની ચર્ચા કરી લઈએ. તો સાહેબ એ છેદ બી, બોલો કે બી છેદ એ, અને કયો નિયમ કહીશું આપણે? ક્રમનો નિયમ. કયો નિયમ કહેવાય? ક્રમનો, બરોબર? આ રહ્યો 2 ગણો માટે કોઈ પણ ક્રમમાં તમે છેદગણ લઈ શકો છો. લો આપણી ચોપડીનું જ ઉદાહરણ લઈ લો ને, અરે આપણી નોટનું. ચલો એ બરાબર ને બી બરાબર છે, એ છેદ બી તમે કર્યો 2 અને 4. હવે કોઈ વિદ્યાર્થી એમ કહે સાહેબ મારે તો બી છેદ એ કરવો છે, તો બી છેદ એ કર ભાઈ, કોઈ વાંધો નથી, કોમન સભ્યો તો આના આ જ રહેવાના છે ને, એ તો કંઈ બદલાવાના નથી. એટલે તમારી પાસે એ છેદ બી બોલો કે બી છેદ એ બોલો, બંનેના જવાબ સરખા જ આવશે. એટલે આમાં ક્રમના નિયમનું સમાધાન થશે. પછી એની એ જ ક્રિયા તમે 3 ગણ માટે કરો તો પણ ક્રમનો નિયમ જળવાય છે, પણ 3 ગણ માટે વાત કરતા હોઈએ તો એને જૂથનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય? જૂથનો નિયમ. તો જરા ધ્યાન આપો, હું તમને એ જૂથનો નિયમ ઉદાહરણ આપીને સમજાવું છું, બરોબર, કે કઈ રીતે જૂથનો નિયમ આવે છે. ચલો એ બરાબર 1 3 5 7 9, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પછી 2 4 6 7 અને 9. પછી સી બરાબર છે 1 3 4 7 અને 9. બોલો ક્લિયર અહીં સુધી? ચલો હવે જૂથનો નિયમ લખીએ આપણે. હું એ છેદ બી ને કૌંસમાં, કૌંસની બહાર સી, તો અહીં આગળ આપણે એ છેદ અને બી છેદ સી ને કૌંસમાં મૂકો. ચલો હવે આપણે LHS થી શરૂઆત કરવી છે, તો કૌંસની ક્રિયામાં પહેલા એ છેદ બી છે. ચલો એ છેદ બી, એ અને બી માં કોમન સભ્યો બોલો વિદ્યાર્થી મિત્રો, તો કે સાહેબ 7 કોમન છે અને 9 કોમન છે. ઓકે, 7 અને 9 કોમન. હવે આનો જે જવાબ આવ્યો એનો છેદગણ સી સાથે લેવાનો. એટલે એ છેદ બી નો 7 અને 9 છેદગણ સીમાં કયા સભ્યો છે?
एक त्रण चार सात अने नौ, तो कॉमन सभ्यों क्या छे सात अने नौ, बोलो आवी गयो जवाब। हवे आरएचएस में जो तो जरा जमणी बाजू में तो साहेब एमा पहला शू करीशू बी छेद सी, चलो बी अने सी में कॉमन सभ्यों जोता जाओ जरा हो, तो के साहेब चार कॉमन छे सात कॉमन छे अने नौ कॉमन छे, तो चार सात अने नौ कॉमन आया। हवे आपणे एनो छेद गण ए साथे लेवानो छे, चलो गण एमां कया सभ्यो छे एक त्रण पांच सात नौ, एनो छेद गण छे चार सात अने नौ साथे, तो कॉमन आया सात अने आयो नौ, એટલે તમારો જવાબ આવ્યો સાત અને નવ। બોલો સમજણ પડી વિદ્યાર્થી મિત્રો, જો બંને બાજુના જવાબ સરખા આવી ગયા આ રહ્યા સાત અને નવ, એટલે આ આપણે જૂથના નિયમનું પાલન થાય છે એનો અર્થ એ થયો। એટલે ક્રમ અને જૂથ બે ગણ માટે ચર્ચા કરો તો ક્રમ કહેવાય, ત્રણ ગણ માટે ચર્ચા કરો તો જૂથ કહેવાય। હવે ત્રીજો નિયમ કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે છેદગણ કરો તો ખાલી જવાનો છે, કારણ ખાલી એમાં એકે સભ્ય ના હોય તો પછી બીજા ગણમાં એકે કોમન સભ્ય તો આવવાનો જ નથી, એટલે ખાલી ગણનો છેદગણ હંમેશા કોઈ પણ ગણ સાથે લો તો ખાલી જ આવે, એ પ્રમાણે સાર્વત્રિક ગણનો છેદગણ કોઈ પણ ગણ સાથે કરો તો હંમેશા જવાબ ગણ પોતે। આ મેં તમને હમણાં સમજાવ્યું, કારણ કે કોઈ પણ ગણ હોય એ સાર્વત્રિક ગણનો ઉપગણ હોય, બરોબર। હવે એટલે હમણાં મેં સમજાવ્યું આ નાનો અને આ મોટો, હવે તમે આનો છેદગણ લેશો તો જવાબમાં ગણ પોતે આવશે, બોલો આવી ગયો। અને આ પાંચમો તો એકદમ સિમ્પલ છે કે કોઈ પણ ગણનો એના એ જ ગણ સાથે છેદગણ લો તો ગણ પોતે આવી જાય। બોલો ક્લિયર અહીં સુધી, સમજણ પડી ગઈ આ ગુણધર્મની અંદર? હવે આપણે બીજો એક ગુણધર્મ મારે તમને સમજાવવો છે, એ જરા આપણી નોટબુકમાં ચર્ચા કરીએ। જો જરા પહેલું ઉદાહરણ, આપણે જે ઉદાહરણ આપ્યું છે પહેલું સમજૂતીનું, એ ઉદાહરણ જરા ચેક કરો। અહીંયા તમારી પાસે એ છેદ બી નો જવાબ કેટલો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? બે અને ચાર આવ્યો કે નહીં? ઓકે, હવે ધ્યાનથી સમજો અહીંયા આગળ કે આ બે અને ચાર ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે, તો આપણે આના પરથી શું કહી શકીએ? તો કે સાહેબ એ છેદ બી ના જે પણ સભ્યો આવશે એ ગણ એ ના હશે જ, એટલે એ છેદ બી ઓલવેઝ ધ સબસેટ ઓફ એ, એટલે એ છેદ બી એનો ઉપગણ થાય, પછી એ પ્રમાણે એ છેદ બી જે છે એ બી નો પણ ઉપગણ થશે, કોનો ઉપગણ થશે? બી નો પણ ઉપગણ થશે। બોલો ક્લિયર, યોગ ગણમાં ઊંધું થાય, યોગ ગણમાં આ જ પરિણામ ઊંધું લખવાનું હોય, જો એક લખીને યાદ કરીને બતાવું, એ સબસેટ એ યોગ બી આવે અને એ પ્રમાણે બી સબસેટ એ યોગ બી આવે, બરોબર, પણ તમારી પાસે છેદ ગણમાં પરિણામ ઊંધું આવે। બોલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ તમને લોકોને? તો આ વસ્તુ ધ્યાન રાખજો, આ છેદ ગણની ચર્ચા આપણે ચાલી રહી છે અત્યારે, બરોબર। હવે આ પાંચમો નિયમ આવે છે એ હજુ વાર છે, વિભાજનનો નિયમ એ ચર્ચા પછી આવશે, સૌથી પહેલા આપણે હવે આ છેદગણ પર આધારિત જે પણ દાખલા છે એની ચર્ચા કરી લઈએ। ચલો આપણે યોગ ગણની ચર્ચા થઈ ગઈ છે, હવે હું તમને અહીં આગળ છેદગણની ચર્ચા સમજાવું છું, સાંભળજો। પ્રશ્ન એકમાં આપેલી જોડીઓના છેદગણ લખવાના છે, બરોબર, ચલો પ્રશ્ન એક કાઢો, એમાં છેદગણ, ચલો પહેલા દાખલામાં એક્સ છેદ વાય, બોલો કોમન સભ્ય એક બીજો ત્રણ, એટલે જવાબ શું આવ્યો? એક અને ત્રણ, બરોબર। ચાલો પછી અહીંયા એ છેદ બી, બોલો કોમન સભ્ય એ, પછી બી સી આમાં નથી, ઓકે ખાલી એ જ આવશે, ઓકે। ચાલો ત્રીજો દાખલામાં ત્રણની ગુણિત છે ને, આમાં ત્રણ છ નવ બાર ડેશ ડેશ, અને આમાં છ થી નાની છે એટલે એક બે ત્રણ ચાર અને પાંચ, બોલો બંનેમાં કોમન સભ્ય શું આવશે છેદગણમાં? માત્ર ત્રણ। પછી ચોથા દાખલામાં એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા, એક થી મોટી ને છ થી નાની, એટલે બે ત્રણ ચાર પાંચ છ, અને આમાં છ થી મોટી ને દસ થી નાની એટલે સાત આઠ અને નવ,
હવે બંનેમાં કોમન સભ્ય કશું છે નહીં, એટલે એ છેદ બી નો જવાબ આવ્યો ખાલી ગણ, એટલે આને અલગ ગણ કહેવાય. એટલે એ અને બી અલગ થઈ ગયા. પછી પાંચમું, આપણે ચર્ચા થઈ ગઈ કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે છેદ ગણ લો, જવાબ ખાલી ગણ આવે. બોલો, પડી ગઈ સમજણ વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ છે, સાંભળજો. હો ચાલો, એમાં પહેલું એ છેદ બી, ચલો એ અને બી માં કોમન સભ્ય કયા છે એ જુઓ. ચલો, સાતડો કોમન, નવડો કોમન, આવી ગયો એ છેદ બી માં કોમન સાત અને નવ આયા. ઓકે ચાલો, બરોબર, સાત અને નવ કોમન આવી ગયા. હા ચાલો, હવે આપણી પાસે કયો ગણ છે એ ચેક કરો. બી છેદ સી, તો બી અને સી માં કોમન કયા સભ્યો છે બોલો? તો કે સાહેબ 11 અને 13. પછી ત્રણ, પછી બે ગણનો આ લઈએ પહેલા. ચલો, એ છેદ સી બોલો, એ અને સી માં કોમન, તો કે સાહેબ આ બંનેમાં કોમન આવશે 11. હવે બી અને ડી માં કોમન બોલો, આમાં 7, 9, 11, 13 છે, આમાં 15, 17 છે, કશું જ ના આવે, ખાલી ગણ. ચલો, હવે એ છેદ ડી બોલો, એ અને ડી માં કોમન શું આવે છે એ બોલો. ચલો, તો અહીંયા આગળ તમારી પાસે 3, 5, 7, 9, 11 છે અને ડી માં છે 15, 17, તો સાહેબ એમાંય ખાલી ગણ જ આવશે સાહેબ, બરોબર છે. ઓકે, હવે છેદગણનું રહ્યું આ રહ્યો. જો ત્રીજો, આપણે છેદગણની ચર્ચા કરીએ છીએ. હો, એ સી અને ડી માં કોમન જુઓ, આ એ, આ સી અને ડી, આમાં 3, 5, 7, 9, 11, આમાં 11, 13, 15 અને આમાં 15, 17 છે. 15 અહીંયા છે તો આમાં નથી, ગણ એમાં, 11 ગણ એમાં છે, સીમાં છે તો ડીમાં નથી, એટલે ત્રણે ત્રણમાં કોમન કશું છે નહીં, એટલે ખાલી ગણ આવે. બોલો, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો તમને લોકોને? તો આ જ રીતે તમારી પાસે આવતું રહેશે અહીંયા આગળ. એક મિનિટ, આપણે સ્ક્રીન જોઈ લઈએ જરા. મને લાગે છે કે સ્ક્રીન તમને લોકોને દેખાતી નથી. ઉભા રહેજો. હું પહેલા આપણે સ્ટોપ શેરિંગ કરી દઈએ અને પછી આપણે ફરીવાર સ્ક્રીન શેર કરીએ. ચાલો, બરોબર, જોતા રહેજો. બોલો, હવે તમને લોકોને સ્ક્રીન આવી ગઈ પાછી? હા, જો ચલો, આપણી પાસે એ છે સી છે ડી બરાબર ખાલી ગણ આવી ગયો, એટલે આપણે માત્ર ને માત્ર છેદ ગણની ચર્ચા કરીએ છીએ અત્યારે, પછી આપણે બીજા ગણની ચર્ચા કરીશું, બરોબર, સમજજો. ચાલો, હવે અહીંયા આગળ છેદ ગણમાં યસ આ રહ્યો. જો દાખલા નંબર 7, ચલો એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5, 6 ડેશ ડેશ ડેશ. બી બરાબર યુગ્મ પ્રાકૃતિક, યુગ્મ એટલે 2, 4, 6, 8, બરોબર છે, 6, 8, ડેશ ડેશ ડેશ. પછી સી બરાબર અયુગ્મ, 1, 3, 5, 7, 9 ડેશ ડેશ ડેશ. પછી ડી એટલે અવિભાજ્ય, અવિભાજ્યમાં 2, 3, 5, 7, પછી 11 ડેશ ડેશ ડેશ. ચાલો, હવે આપણે પહેલો પ્રશ્ન છે એ છેદ બી બોલો, પ્રાકૃતિક અને યુગ્મ તો એમાં કોમન શું આવે બોલો? તો કે સાહેબ યુગ્મ. કેમ? તો કે સાહેબ બી સબસેટ એ છે, તો હવે છેદગણ લેશો તો નાનો ગણ આવવાનો છે, બરોબર. પછી એ અને સી નો છેદગણ, તો કે સાહેબ સી સબસેટ એ છે, તો આનો છેદગણ લેશો તો એ નાનો ગણ આવશે, બરોબર. હવે એ અને ડી, ચાલો, તો એ અને ડી, એ માં પ્રાકૃતિક છે અને ડી માં અવિભાજ્ય છે. જુઓ, આ બધી અવિભાજ્ય પ્રાકૃતિક માં તો આવવાની જ છે, એટલે અહીંયા તમારી પાસે શું આવ્યું? ડી સબસેટ એ, તો જવાબમાં શું આવશે? ડી. પડી ગઈ સમજણ? હવે બી અને સી માં બોલો, બી માં યુગ્મ આરય,
सीमा अयुग्म आरय कशु कॉमन ना आवे साहेब छेद गण खाली गण એટલે આને કહેવાય અલગ ગણ चलो बी અને ડી માં વિચારો તો શું આવે છે ગણ બી ની અંદર તમારી પાસે આવે છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને ડી ની અંદર શું છે અવિભાજ્ય તો યુગ્મ પણ હોય અને અવિભાજ્ય પણ હોય એવી માત્ર ને માત્ર એક જ સંખ્યા છે બગડો ધ્યાન આપજો ખાસ બગડા સિવાય એવી કોઈ સંખ્યા છે નહીં ચલો સી અને ડી નો છેદગણ વિચારો તો અહીંયા અયુગ્મ છે અને અહીંયા અવિભાજ્ય છે તો આપણે આ બગડો આવશે નહીં ખાલી બસ હા કારણ કે બગડો જ યુગ્મ અને અવિભાજ્ય છે અને આપણે લેવાની છે અયુગ્મ અને અવિભાજ્ય બરોબર એટલે આખે આખો ગણ ડી આવશે પણ એમાં માત્ર બે આવશે નહીં બે નહીં આવે ડી આખો આવશે પણ બે આવશે નહીં બોલો ક્લિયર સમજણ પડે છે છેદની વાત ચાલે છે ઓકે ચાલો હવે આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 8 ની ચલો આમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે ચર્ચા કરવાની છે હો ચલો પહેલામાં 1 2 3 4 છે અને આમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પણ 4 અને 6 ની વચ્ચેની 4 લેવાય 6 લેવાય પણ તમને અયુગ્મ કીધું છે એટલે 4 અને 6 તો ના આવે ને માત્ર 5 તો પછી આમાં 1 થી 4 છે અને આમાં 5 છે એટલે શું થયું એ છેદ બી બરાબર ખાલી ગણ એટલે થઈ ગયું અલગ ગણ ઓકે ચાલો બીજા પ્રશ્નમાં કોમન સભ્યો તો કે સાહેબ ઈ કોમન છે બરોબર તો પછી આનો છેદગણ ખાલી ગણ થશે ના એટલે આને અલગ ગણ ના કહેવાય પછી ત્રીજો પ્રશ્ન આ યુગ્મ પૂર્ણાંક અને આ અયુગ્મ તેમાં તો કશું કોમન આવે નહીં એટલે એ છેદ બી બરાબર ખાલી ગણ બરોબર એટલે એને કહીશું અલગ ગણ બોલો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો આ જે ચર્ચા કરી આપણે એ શેની ચર્ચા કરી છેદગણની તો એમાં જો આ તમારા એક દાખલો હજુ 12મો રહ્યો સાચા ખોટા ચલો પહેલો પ્રશ્ન સાચો છે કે ખોટો બોલો આ બંને ગણ પરસ્પર અલગ ગણ છે એવું કહે છે ક્યાંથી અલગ ગણ થાય 3 કોમન છે તો અલગ ગણ ના થાય ને તો વિધાન ખોટું પછી એ ઈ આઈ ઓ યુ ને એ બી સી ડી તો આમાં એ કોમન તો આ અલગ ગણ ના થાય ખોટું બરોબર પછી આમાં 2 6 10 14 અને આમાં 3 7 11 15 આ પરસ્પર અલગ થઈ ગયો કારણ કે એકે સભ્ય કોમન નથી આમાં 2 6 10 અને આમાં 3 7 11 આમાં પણ એકે સભ્ય કોમન નથી એટલે આ પણ થઈ ગયો અલગ ગણ બોલો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો આપણે આ છેદગણની ચર્ચા પૂરી કરીએ પૂરી થઈ અહીંયા આગળ અને આપણે આપણું લેક્ચર પણ અહીંયા આગળ પૂરું કરીએ છીએ બરોબર આભાર